આજે બિકીનું સિલણલા માધ્યમથી આપની આરસો ભારતનો વારસો તેમજ પાંડવો સાથે સાથે સંકળાયેલી દંતકથાની સાક્ષી પૂરતો પથ્થર. બનાસકાંઠા જિલ્લાના અનેક સ્થળો આજે પણ ભારતીય ઇતિહાસની સાક્ષી પૂરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામમાં પડેલા વર્ષો જૂના પથ્થર તેમજ શિલાલેખ વિશે ધાનેરા સંવાદદાતા રમેશ પ્રજાપતિએ કેટલીક હકીકત મેળવી હતી. ધાનેરા શહેરથી 25 કિલોમીટરના અંતરે આવેલા અનાપુર છોટા ગામમાં એલ શિલાલેખવાળો પથ્થર પડ્યો છે. આસપાસના લોકો આ પથ્થર વિશે કંઈ જાણતા નથી, પરંતુ ગામની નજીક એક મંદિર સમી જગ્યાની અંદર વર્ષોથી પડેલા પથ્થરની સ્થાનિક ગ્રામજનો પૂજા કરી રહ્યા છે. એક નજરે જોઈએ તો સામાન્ય લાગતા આ પથ્થર પર લખાણ લખેલું છે, પરંતુ આજ દિન સુધી આ શબ્દો કોઈ સમજી શક્યું નથી. ગામનો વસવાટ થયો એ સમયથી આ પથ્થર અહીં જ પડેલો છે. બસ આ જ રીતે અનાપુર છોટા ગામથી વાંસણા ગામ તરફ જતા રસ્તા પર પણ રહસ્યમય રીતે એક લાંબો પથ્થર ઊભો કરેલો છે. ગામથી દૂર ઘોરવાળી જગ્યા પર ગ્રામજનોના કહેવા અનુસાર વર્ષો જૂના આ પથ્થર સાથે પણ પાંડવોને ઇતિહાસ જોડાયેલો છે. હાલની પેઢી એ પણ આ શિલા બાબતે પોતાના પૂર્વજો પાસે માહિતી લીધી હતી, જેમાં અનાપુર છોટા સહિત ના નજીકના ગામોના લોકોનું માનીએ તો પાંડવો જ્યારે વનવાસ ભોગવતા હતા એ સમય દરમિયાન અનાપુર છોટા ગામથી દૂર માઉન્ટ આબુ વિસ્તાર જેને હાલ કહેવાય છે એ વિસ્તારમાંથી ગીરદંડાની રમત રમતા આ ગિલ્લી અહીં આવીને પડી હતી. અનાપુર છોટા ગામના લોકો આજે પણ દાવા સાથે આ પથ્થર રમત દરમિયાન અહીં આવ્યો હોવાનું જણાવી રહ્યા છે. આ મંદિર તો હમણાં જ બન્યું છે, પણ આ ગભી તો હે વર્ષો પુરાણી પડી છે. અમારા બાપ દાદા એ કહેતા એ જે ઢોર ઢોકર સારવા આવતા આ વાસણાનો માર્ગ અને માર્ગ ઉપરથી બાદ એ જોઈ આવતા, પછી આ ધીરે ધીરે ગામવાળા બધી એની આડી પડી હતી એને ઊભી કરી, ઊભી કરીને તે લેદું ચડાવીને એનું પૂજન ચાલુ કર્યું. પૂજન ચાલુ કર્યા બાદમાં પછી આ રાધાકૃષ્ણનું મંદિર બનાવ્યું અને આડે આ થોડી વ્યવસ્થા કરી અને આ ધામ કર્યું. આવેલી પડી હે અને આ ધોરો હે ક્યાંથી કોઈ લાવીને નહીં નોખી વર્ષો પુરાણી અમારા હો વર્થાય ને મારા દાદુ બનેલું છે. આ પથ્થર નું દેખાય અને એના માટે સિંદુર નો આ ચડાવ સિંધુ ચડાવી અને એનું પૂજન કરો અને આ પછી રાધાકૃષ્ણ મંદિર થી બંનેની પૂજા ભેગી થાય. એક નજરે અનાપુર છોટા ગામની આ જૂની વાતો વિચારમાં મૂકી દે છે. જો કે આ વિસ્તારને જોવા જઈએ તો અહીંની જમીન રેતાળ છે, છતાં આ જગ્યા પર આટલો વજનદાર લંબાઈવાળો પથ્થર આવ્યો ક્યાંથી? પરંતુ અનાપુર છોટા ગામની નવી પેઢી આજે પણ આ પથ્થરને ભગવાન રૂપી માની તેને હાથ જોડી રહ્યા છે. ગ્રામજનોએ પણ એક થઈ આ પથ્થરની નજીક રાધેકૃષ્ણ મંદિરનું નિર્માણ કર્યું છે. અમારા સાહેબ વર્ષો પહેલાં અમારા જે વડવા હોય ને એ પણ કહેતા કે ભાઈ આ ભીમની રમતા ગીલી ગીલી પડી એવું કહેતા. પછી બધા ગોમના છું એવું કે બધા ભાઈઓને મળ્યા રે થઈને બધું આ જે પડ્યું હતી આ એવો પથ્થર જેવો એ ઊભો કર્યો. પછી 2-4 વર્ષ પછી બધા ભેગા થઈ ગોમવાસીઓ બધા શ્રીકૃષ્ણ ભગવાનનું મંદિર બનાવવાનો વિચાર કર્યો અને એની પ્રાણ પ્રતિષ્ઠા કરી એના લીધે. બાપદાદા એ પણ કેતા ગોવા બધા ગાયો ચારવા આવતા ને એ પણ અહીંયા આવતા એમ દર્શન કરવા માટે. બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર આ મામલે ભૌતિક શાસ્ત્રોના તજજ્ઞોની મદદ લઈ આ પથ્થર તેમજ શિલાલેખ બાબતે તપાસ કરાવે તો સાચી અને સચોટ માહિતી મળે તેમ છે. જ્યારે આજે પણ અનાપુર છોટા સહિતના ગ્રામજનો વર્ષો જૂની વાતો પર કાયમ રહી પથ્થરને પાંડવોની દેણ માની રહ્યા છે.